સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે. તો મિત્રોને જણાવવાનું કે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી મિત્રો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના ઘંટી બટનને દબાવી દો જેથી જ્યારે પણ વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમારા ફોનની ઘંટી વાગી જાય. અને કરી દીધો 100 લાઇક્સની, કાલના વિડીયોમાં 100 લાઇક પૂરી થઈ ગઈ છે. આઈ મેક શ્યોર કે આ વિડીયોને લાઇક કરજો જો વિડીયો પસંદ આવે તો, અને વધારે વધારે લોકો સુધી શેર કરજો. તમારા વોટ્સઅપ ગ્રુપ કે યા ફેસબુક ગ્રુપમાં જરૂરથી શેર કરજો મિત્રો જેથી કોઈ એક જરૂરતમંદને આ વિડીયોઝ પહોંચી જાય. કે કે ઘણી બધી જીપીએસસી એક્ઝામમાં કરંટ અફેર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આઈ મેક શ્યોર કે તમે 1 લાઇક તો જરૂર કરજો, કોઈ વ્યક્તિને મદદ થઈ શકે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટ. તો મિત્રો સૌથી પહેલો જો ક્વેશ્ચન આવે છે કે જિમ્નાસ્ટિક વિશ્વકપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યું છે, તો દીપા કર્માકરે જીતેલું છે. તો બાજુમાં પિક્ચરમાં જોઈ લઈએ તો આ છે દીપા કર્માકર, જેણે વિશ્વકપ 2018માં ગોલ્ડ મેડલ જીતેલું છે. તો વિશ્વ દીપા કર્માકર વિશે છે. તો પહેલાં તો આપણને આઈડિયા હોય છે જિમ્નાસ્ટિક વર્લ્ડ કપ કઈ જગ્યાએ યોજાયેલો છે 2018માં. તો 2018માં ટર્કીમાં યોજાયો છે. તો આની ઉપરથી પ્રશ્ન બને કે ટર્કીની કેપિટલ શું છે, તો અંકાર તેની કેપિટલ છે. તેની કરન્સી શું છે, તો તેની કરન્સી છે ટર્કી લીરા, તેની કરન્સી છે. ત્યારબાદ તેના પ્રાઇમ મિનિસ્ટર મતલબ રાષ્ટ્રપતિ સોરી પ્રધાનમંત્રી કોણ છે, તો તૈયબ ઇટરોગન તેના પ્રધાનમંત્રી છે મિત્રો. ત્યારબાદ ક્વેશ્ચન બને કે દીપા કુમારી કઈ રાજ્યથી બિલોંગ કરે છે, તો ત્રિપુરાથી બિલોંગ કરે છે. તો આપણે જોઈ લઈએ કે બાજુમાં મેપમાં તો ત્રિપુરા કઈ જગ્યાએ આવેલું છે મિત્રો. તો આ જગ્યાએ છે ત્રિપુરા મિત્રો. તો ત્રિપુરા ઉપરથી પ્રશ્ન બને કે ત્રિપુરાની રાજધાની શું છે મિત્રો, તો અગત્રા તેની રાજધાની છે મિત્રો. સીએમ કોણ છે ત્રિપુરાના, સીએમ કોણ છે, તો બિપ્લવ કુમાર દેવ તેના સીએમ છે. તેના રાજ્યપાલ કોણ, ત્રિપુરાના રાજ્યપાલ કોણ છે, તો ત્યાગી રોય તેના રાજ્યપાલ છે મિત્રો. તો એટલું વસ્તુ તમને જિમ્નાસ્ટિક વિશે આઈડિયા હોવી જોઈએ, અને દીપા કર્માકર ક્યાંની છે તેની વિશે આઈડિયા હોવી જોઈએ. તો નેક્સ્ટ સવાલ પર જઈએ મિત્રો. ક્વેશ્ચન આવે છે મિત્રો, હાલમાં સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કોણે કર્યું છે, તો નરેન્દ્ર મોદીએ કરેલું છે. તો પહેલાં પિક્ચરમાં જોઈ લઈએ કે કઈ જગ્યાએ કરેલું છે, તો આ જગ્યાએ કરેલું છે 9 તારીખે સેક્ટર 81માં કરેલું છે ઉદ્ઘાટન. આ મોબાઈલ કંપનીનું નામ છે સેમસંગ. તો સેમસંગ ઉપરથી પ્રશ્ન બને કે સેમસંગ એ કયા કંપનીની છે, તો સાઉથ કોરિયાની કંપની છે મિત્રો. તો સેમસંગની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1 માર્ચ 1938ના રોજ સેમસંગની સ્થાપના થયેલી હતી. અને સાઉથ કોરિયાની કેપિટલ શું છે એવું પ્રશ્ન પૂછે, તો સાઉથ કોરિયાની કેપિટલ છે સિઓમા, તેની કેપિટલ છે. અને આ સેમસંગનું હેડક્વાર્ટર પણ સિઓમામાં જ છે. તો ત્યારબાદ એટલા ક્વેશ્ચન બને. ત્યારબાદ મિત્રો આ કઈ જગ્યાએ યોજાવાની છે, તો ઉત્તરપ્રદેશમાં યોજાવાની છે મિત્રો. તો ઉત્તરપ્રદેશમાં યોજાવાની છે. તો સૌથી પહેલાં આપણે મેપ જોઈ લઈએ કે ઉત્તરપ્રદેશ કઈ જગ્યાએ આવેલું છે. તો મેપમાં આપણે જોઈ છે કે આ જગ્યાએ તો છે, આ જગ્યાએ ઉત્તરપ્રદેશ છે મિત્રો, ઉત્તરપ્રદેશ. તો ત્યારબાદ ઉત્તરપ્રદેશમાં છે તો કઈ જગ્યાએ યોજાય છે, તો સેક્ટર 81માં મતલબ 81માં નોઈડામાં આ ફેક્ટરી યોજાયેલી છે, મતલબ સ્થાપના કરવામાં આવી છે મિત્રો. તો એટલું વસ્તુ તમને આઈડિયા આવી જાય મિત્રો. તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક જરૂર કરજો, કેમ કે વધારે વધારે લોકો સુધી આ વિડીયોઝ પહોંચે તેથી તમારી સાથે લોકો પણ આ વિડીયોઝની મદદથી સારું એવું જ્ઞાન મેળવી શકે મિત્રો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન પણ આવી છે કે મિત્રો હાલમાં અલવર શહેરી બેંક સહકારી બેંકનું લાઇસન્સ કોણે રદ કર્યું છે, તો રિઝર્વ બેંકે આનું લાઇસન્સ રદ કર્યું છે. તો સૌથી પહેલાં તો આપણને આન્સર ખબર હોવી જોઈએ કે રિઝર્વ બેંકનું ફૂલ ફોર્મ શું છે. તો આપણને બાજુમાં પિક્ચર દેખાય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેનું ફૂલ ફોર્મ છે, ઘણીવાર પૂછાય છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. દર વખતે રિઝર્વ બેંક વિશે એકાદો ક્વેશ્ચન હોય જ છે. તો 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંકની સ્થાપના થઈ હતી. તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, તો મુંબઈમાં છે. તો આપણે પહેલા મેપમાં જોઈ લઈએ કે મુંબઈ કઈ જગ્યાએ છે, તો મેપમાં આ જગ્યાએ મુંબઈ આવેલું છે મિત્રો. ત્યારબાદ જે સેકન્ડ ક્વેશ્ચન બને કે હાલના ગવર્નર કોણ છે, તો ઉર્જિત આર પટેલ. કેટલામાં ગવર્નર છે, તો 24માં ગવર્નર છે મિત્રો. ધ્યાન રાખજો, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. હાલના રિઝર્વ બેંકના ગવર્નર કેટલામાં નંબરના ગવર્નર છે ઉર્જિત પટેલ, તો 24 નંબરના ગવર્નર છે મિત્રો. ત્યારબાદ આપણને ક્વેશ્ચન થશે કે અલવર શહેરી સહકારી બેંક નું લાઇસન્સ રદ કરવાનું રીઝન શું છે, કેમ કે ઘણા બધા ખાતાઓ છે તેનો ટાઈમ ટુ ટાઈમ પૈસા નાણાંની લેવડ દેવડ થઈ શકતી ન હતી, તેના કારણે રિઝર્વ બેંક દ્વારા આ અરવલ સહકારી બેંકનું લાઇસન્સ રદ કરી દીધું હતું મિત્રો. તો એટલું તમને આઈડિયા હોવી જોઈએ, આમાંથી ક્વેશ્ચન બની શકે છે મોસ્ટ એમ્પી. તો આઈ મેક શ્યોર કે તમે જો વિડીયોઝને પાઉચ કરીને અથવા તો ઇયરફોનમાં મતલબ હેડફોનથી પણ સાંભળીને સારું એવું કરંટ અફેર ડેલી બેઝ પર તમે
નોલેજ કરી શકો છો. મારા ડેઇલીઝ બેઝ પર રાતના 9 વાગે મારા ડેઇલીઝ બેઝ પર તમને કરંટ અફેર મળી જશે. તમે ખાલી 15 મિનિટ ખાલી કરંટ અફેર રિલેટેડ આપશો, તમે 1 મહિનાની અંદર સારી એવી ઇમ્પ્રુવમેન્ટ તમે તમારા કરંટ અફેર રિલેટેડ જોઈ શકશો મિત્રો. તમારે કોઈ પણ બુક્સ વાંચવાની જરૂર રહેશે નહીં. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ નેક્સ્ટ સવાલ પર જઈએ મિત્રો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે મિત્રો, હાલમાં કયા રાજ્યએ થર્મોકોલની બનેલી વસ્તુ ઉપર બેન કરી દીધું છે? તો હિમાચલ પ્રદેશે બેન કરી દીધું છે. સૌથી પહેલાં તો આપણે હિમાચલ પ્રદેશ જે મેપમાં જોઈ લઈએ કઈ જગ્યાએ છે મિત્રો, તો આ જગ્યાએ હિમાચલ પ્રદેશ છે મિત્રો. ત્યારબાદ આની પરથી પ્રશ્ન બની શકે કે હિમાચલ પ્રદેશની કેપિટલ શું છે? તો એની કેપિટલ છે શિમલા. ત્યારબાદ તેના હાલના સીએમ કોણ છે? તો જયરામ ઠાકુર તેના સીએમ છે હાલના. ત્યારબાદ પ્રશ્ન બને કે હાલના ગવર્નર મતલબ રાજ્યપાલ કોણ છે? તો આચાર્ય દેવવ્રત તેના રાજ્યપાલ છે. તો એટલું તમને હિમાચલ પ્રદેશ વિશે આઈડિયા હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં એશિયન ગેમ 2018નું ભારતીય હોકી ટીમનું નેતૃત્વ કોણ કરવાનું છે? તો આન્સર છે પીઆર શ્રીજેશ, જે ભારતીય હોકી ટીમના ગોલકીપર પણ છે અને હાલના કપ્તાન પણ બનવાના છે અને 2018નું એશિયન ગેમનું નેતૃત્વ પણ કરવાના છે મિત્રો. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ. આની ઉપરથી પ્રશ્ન બની શકે કે મિત્રો એશિયન ગેમની શરૂઆત ક્યારે થઈ હતી? મિત્રો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. એશિયન ગેમની શરૂઆત થઈ હતી 1951માં કઈ જગ્યાએ થયેલી હતી? તો ભારતમાં થયેલી હતી. કઈ જગ્યાએ મેઇન પ્લેસ કયું હતું? તો દિલ્હીમાં આની શરૂઆત થયેલી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન થશે કે એશિયન ગેમ કેટલા વર્ષમાં રમાય છે? તો 4 વર્ષે એકવાર એશિયન ગેમ રમાય છે મિત્રો. અને હાલમાં એશિયન ગેમ કઈ જગ્યાએ યોજાયેલી છે મિત્રો? તો 2018માં ઇન્ડોનેશિયાના જકાર્તામાં આનું આયોજન કરેલું છે. તો મિત્રો આમાંથી 10 પ્રશ્નો બનેલા છે. તો આઈ મેક શ્યોર કે આ બધું ડિટેલવાર તમે ચર્ચા મતલબ મારી સાથે સાથે બોલતા રહેશો, તેથી તમને પણ થોડીક નોલેજ મળી જશે અને તમને વધારે ઇમ્પ્રુવમેન્ટ તમારા કરંટ અફેર્સમાં જોઈ શકશો મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન પણ આવી છે કે હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની 4 દિવસની યાત્રા પર આવ્યા છે? તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારતની 4 દિવસની યાત્રા પર આવેલા છે. એનું રીઝન છે કે સેમસંગ જે વિશ્વની સૌથી મોટી જે કંપની જે ભારતના નોઈડામાં સ્થાપેલી છે તેની ઉદ્ઘાટન માટે આ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારત આવેલા હતા. તો દક્ષિણ કોરિયાની પરથી પ્રશ્ન બને કે દક્ષિણ કોરિયાની કેપિટલ શું છે? તો સિયોલ તેનું કેપિટલ છે મિત્રો. અને જે આપણે આગળના સવાલમાં વાત કરેલી કે હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, તો સિયોલમાં જ છે સેમસંગનું હેડક્વાર્ટર મિત્રો. તો એટલો વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ સાહેબ. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં વિશ્વ સંસ્કૃત સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો બેંગકોક કેનેડામાં થયેલું હતું મિત્રો. આનું ઉદ્ઘાટન કરનાર વ્યક્તિનું નામ શું છે? તો આપણને પિક્ચરમાં દેખાય છે આ વ્યક્તિ, એ વ્યક્તિ છે પ્રકાશ જાવડેકર, જે માનવ વિકાસ મંત્રી પણ છે. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ વિશ્વ સંસ્કૃત સંમેલન વિશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં કોણે 22 વખત માઉન્ટ એવરેસ્ટ ચડવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો આ આપણને બાજુમાં જોઈએ છીએ ચિત્ર, આ વ્યક્તિએ 22 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. એક વિશ્વ પ્રસિદ્ધ છે, તેનું નામ છે કામી રીતા. તેણે 22 વખત માઉન્ટ એવરેસ્ટ ચડેલો છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં આઈસીસી કલમની સુનાવણી માટે બંધારણમાં કઈ જગ્યાએ પુનઃગઠન કરેલું છે? તો 377માં કલમમાં પુનઃગઠન કરેલું છે. આનું કારણ શું છે? કારણ કે સુપ્રીમ કોર્ટના નવા કલમને સાંભળવા માટે 5 જજો નિમવામાં આવ્યા છે. આની માટે કલમ 377 માટે. આનું રીઝન છે કે કોઈ પણ વ્યક્તિ સમલૈંગિક સંબંધો માટે આ આઈપીસી કલમ ધારામાં આને ગેરકાયદેસર ગણવામાં આવે છે, તેની માટે પુનઃગઠન આ 377માં કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં દુનિયાના સૌથી ઊંચા જ્વાળામુખી ચડનાર બીજો ભારતીય વ્યક્તિ કયો? તો નીચે તમે પિક્ચરમાં જોઈ શકો, આ છે હાલમાં 2018માં દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી ચડનાર બીજો ભારતીય વ્યક્તિ બન્યો છે. તેનું નામ છે સત્યરૂપ સિદ્ધાંત બન્યો છે. ત્યારબાદ આપણને પ્રશ્ન થયો કે પ્રથમ કોણ છે? તો પ્રથમ પણ ભારતીય જ છે. તો મલ્લી મસ્તાન બાબુ, તે પ્રથમ જે સૌથી ઊંચો દુનિયાનો જ્વાળામુખી પાર કરનાર પ્રથમ વ્યક્તિ છે અને બીજો વ્યક્તિ સત્યરૂપ સિદ્ધાંત, જે આપણને તે પિક્ચરમાં દેખાઈ રહ્યો છે મિત્રો. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોય જો મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે મિત્રો સૌથી પહેલાં જે ક્વેશ્ચન આવે છે કે હાલમાં ભારત અને બીજા કયા દેશે પ્રવાસ વધારવા માટેનો નિર્ણય લીધેલો છે? કયા દેશ સાથે? તો નેપાળે
આ નિર્ણય લીધેલો છે કે વધારે વધારે ટુરિઝમ વધી જાય. તો નેપાળ આવે છે તો નેપાળ ઉપરથી આપણને આઈડિયા આવી જોઈએ કે નેપાળની કેપિટલ શું છે, તો કાઠમાંડુ તેની કેપિટલ છે, મતલબ રાજધાની છે. ત્યારબાદ પ્રશ્ન થશે કે નેપાળની કરન્સી શું છે, તો નેપાળી રૂપિયા મિત્રો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે નેપાળના રાષ્ટ્રપતિ કોણ છે, તો બિંધ્યા દેવી ભંડારી, જે આપણને ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. ત્યારબાદ તેના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી છે મિત્રો, આ તમને બાજુમાં પિક્ચરમાં દેખાતા હશે, કેપી શર્મા તેના પ્રધાનમંત્રી છે. તો એટલું વસ્તુ તમને નેપાળ વિશે આઈડિયા આવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે વિશ્વની સૌથી મોટી 10 પર્વતમાળાઓમાં નેપાળમાં કેટલી છે, તો નેપાળમાં ટોટલ 10માંથી 8 પર્વતમાળાઓ નેપાળમાં છે, અને સૌથી મોટામાં મોટી પર્વત છે એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ જે નેપાળમાં છે મિત્રો. તો નેપાળમાં છે તો માઉન્ટ એવરેસ્ટની લંબાઈ કેટલા મીટર છે, તો 8848 મીટર માઉન્ટ એવરેસ્ટની લંબાઈ છે. તો આટલું વિષય તમને આઈડિયા હોવો જોઈએ નેપાળ, જે આપણે આગળના સવાલમાં વાત કરીએ કે નેપાળમાં છે 10 વિશ્વના પર્વતોમાં નેપાળમાં ટોટલ 8 પર્વતો આવેલા છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં જે ઈ કોમર્સ ટ્રાન્સફોર્સની પહેલી બેઠક કઈ જગ્યાએ યોજાઈ હતી, તો ન્યૂ દિલ્હીમાં આ યોજાઈ હતી. તો આપણને પ્રશ્ન થશે કે ઈ કોમર્સ ટ્રાન્સફોર્મર્સ છે શું, તો ઓનલાઈનની જે પરચેસ થાય છે, જે વસ્તુ આપણે ખરીદ પર વેચાણ કરીએ છીએ, જે ઓનલાઈન જે એમેઝોનથી કરીએ, ફ્લિપકાર્ટથી કરીએ કે સ્નેપડીલથી કરીએ છીએ, આ બધાને કેવી રીતના સંચાલન કરવું અને કેવી રીતના આનું મેનેજમેન્ટ કરવું, તેની માટેની આ બેઠક યોજવામાં આવી હતી દિલ્હીમાં. તો એટલું તમને આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં જે સહકારી સમિતિનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો, તો બાજુમાં જે પિક્ચર તમને બતાવ્યું છે તેમાં એક થીમ આપેલી છે, થીમ મોસ્ટ એમ્પિક છે, આ થીમને ધ્યાન રાખો મિત્રો, થીમ પૂછાય છે ઘણીવાર. તો હાલમાં સમિતિનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો, તો 7 જુલાઈના રોજ મનાવવામાં આવ્યો હતો, અને તેની થીમ શું હતી, તો સસ્ટેનેબલ કાઉન્સિલ એન્ડ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ તેની થીમ હતી. તો આ થીમ યાદ રાખજો, મોસ્ટ એમ્પિક છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે એનજીટી ના નવા અધ્યક્ષ કોણ નિમવામાં આવ્યા છે મિત્રો, તો તમને બાજુમાં જે પિક્ચર દેખાયેલા છે તે આદર્શ કુમાર સુપ્રીમ કોર્ટના જજ છે, રિટાયર્ડ જજ છે, તેને એનજીટીના નવા અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. તો આપણને આઈડિયા આવશે કે એનજીટી શું છે, એનજીટીનું ફૂલ ફોર્મ શું છે, તો એનજીટીનું ફૂલ ફોર્મ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. આની માટે કાર્ય કરી રહ્યા છે, પર્યાવરણના રક્ષણ માટેની જે કાર્ય કરી રહ્યા છે તેની માટે આ એનજીટીના નવા અધ્યક્ષ રચવામાં આવ્યા છે. આ એનજીટીની સ્થાપના ક્યારે થયેલી હતી, તો 18 ઓક્ટોબર 2018 રોજ આની સ્થાપના થયેલી હતી. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ. આ એનજીટીના નવા અધ્યક્ષ આદર્શ કુમાર ગોયલ, જે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ છે. એનજીટીનું ફૂલ ફોર્મ તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો આ મારી સાથે સાથે બોલતા રહેજો, જેથી તમને આ હરેક સવાલ તમને મોઢે થતા રહે મિત્રો. તો ત્યારબાદ જે સેકન્ડ ક્વેશ્ચન આવે છે મિત્રો, હાલમાં AAI ને CTR રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું છે, તો હૈદરાબાદમાં જે સ્થાપવામાં આવ્યું છે મિત્રો. તો હૈદરાબાદથી પછી આપણે મેપમાં જોઈ લઈએ એકવાર કે હૈદરાબાદ કઈ જગ્યાએ બતાવેલું છે, તો હૈદરાબાદ આ જગ્યાએ છે, તેલંગાનામાં છે. તો આની ઉપરથી પ્રશ્ન બની શકે મિત્રો કે હાલમાં હૈદરાબાદમાં AAI ની સિટી એર રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી છે, તો AAIનું ફૂલ ફોર્મ શું છે ઘણીવાર પૂછાય છે મિત્રો, તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ફરીથી બોલું છું મિત્રો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો આને એકવાર નોટ કરી લઉં મિત્રો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન થશે કે હૈદરાબાદમાં યોજાવાની છે, તો હૈદરાબાદની એ તેલંગાનાની રાજધાની છે, તેલંગાનામાં છે. ત્યારબાદ આ હૈદરાબાદ મતલબ જો તેલંગાના અને જુદું પડેલું છે હૈદરાબાદથી, જે 2 જૂન 2014 રોજ જે આંધ્રપ્રદેશથી જે જુદું પડેલું છે, ત્યારબાદ હૈદરાબાદ તેની રાજધાની બની ગઈ છે મિત્રો. ત્યારબાદ ક્વેશ્ચન થશે કે હૈદરાબાદ છે, તો હૈદરાબાદના સીએમ કોણ છે, સોરી તેલંગાનાના સીએમ કોણ છે મિત્રો, તો કે ચંદ્રશેખર રાવ તેના સીએમ છે. ત્યારબાદ તેના રાજ્યપાલ છે ESL નરસિંહા રાવ. તો એટલું વિશે તમને હૈદરાબાદ વિશે આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે, હાલમાં દ્રષ્ટિહીન મતદાર માટે કોણે બેલ લિપિના વોટર કાર્ડ માટે જાહેરાત કરી છે, તો ઓમ પ્રકાશ રાવતે કરી છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઉં, તો 3 પ્રકારના ઓમ પ્રકાશ રાવત છે. આ એક ઓમ પ્રકાશ રાવત એ ચૂંટણી આયોગના અધ્યક્ષ છે. ત્યારબાદ સેકન્ડ ઓમ પ્રકાશ રાવ કોહલી છે, તે ગુજરાતના રાજ્યપાલ છે. અને ત્રીજા ઓમ પ્રકાશ રાવત છે, જે ઓમ પ્રકાશ સિંહ છે. આ ત્રણેય ઓમ પ્રકાશ રાવત
ઓમપ્રકાશ રાવત, ઓમપ્રકાશ કોહલી અને ઓમપ્રકાશસિંહ. ઓમપ્રકાશસિંહ એ યુપીના ડીજીપી છે, ઓમપ્રકાશ કોહલી એ ગુજરાતના રાજ્યપાલ છે, અને ઓમપ્રકાશ રાવત એ ચૂંટણી પદના આયોગના અધ્યક્ષ છે. તો આ ત્રણેય ઓમપ્રકાશ રાવત જે એક્ઝામ માટે મુસ એમપી છે, જેથી ધ્યાન રાખવું કે ઓમપ્રકાશ રાવત વિશે અથવા તો ઓમપ્રકાશ કોહલી વિશે પૂછાય તો તમને એ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે, હાલમાં સેલના નવા સીએમડી કોણ બન્યા છે મિત્રો? તો આની ઉપર ક્વેશ્ચન થશે મિત્રો કે સીએમડીના અધ્યક્ષ બન્યા છે તો સરસ્વતી પ્રસાદના અધ્યક્ષ બન્યા છે. પહેલાં તો સરસ્વતી પ્રસાદ કોણ છે તેની વિશે જાણી લઈએ. આપણને બાજુમાં પિક્ચર દેખાઈ રહી છે, આ છે સરસ્વતી પ્રસાદ. તો પહેલાં તો આઈડિયા આવી જોઈએ કે સેલનું ફૂલ ફોર્મ શું છે. પહેલાં તો સેલનું ફૂલ ફોર્મ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ફરીથી બોલું છું મિત્રો, સેલનું ફૂલ ફોર્મ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ત્યારબાદ જે સીએમડી છે, આ કોઈ પણ કંપનીમાં એમડી હોય છે, આ સીએમડી જે એમડીથી ઉપરનો હોદ્દો હોય છે, યાદ રાખજો. તો સીએમડીનું ફૂલ ફોર્મ શું છે? તો ચીફ મેનેજર મેનેજિંગ ડાયરેક્ટર. ત્યારબાદ આપણને પ્રશ્ન થશે કે આ સેલનું જે યોજાયું છે અધ્યક્ષ, તેની મુખ્ય હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો ન્યૂ દિલ્હીમાં છે. તેની સ્થાપના થઈ હતી 1954માં, આ સેલની સ્થાપના થઈ હતી. તો એટલું વસ્તુ તમને આઈડિયા આવી ગયો સેલ વિશે, જે આ તાજેતરમાં જ આ મુદ્દો ઉઠેલો છે, તો તેની વિશે થોડી ચર્ચામાં ધ્યાન રાખવું. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન આવે છે થર્ડ ક્વેશ્ચન, હાલમાં ઓર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડના નવા ડીજી કોણ બન્યા છે મિત્રો? તો શ્રી પી કે શ્રીવાસ્તવ બન્યા છે. આ શેની માટે કાર્ય કરી રહી છે મિત્રો? ઘણીવાર પૂછાય છે કે ઓર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડ, આ જે આપણા જે આર્મીના જે હથિયારો બની રહ્યા છે, બંદૂકો જે બની રહ્યા છે, અથવા તો જે ગન જે બની રહી છે, અથવા તો તોપ બની રહી છે, તો તેની માટે આ કાર્ય કરી રહી છે મિત્રો. અને આ હેડક્વાર્ટર છે કોલકાતામાં મિત્રો, અને હેડક્વાર્ટર છે હથિયારો માટેની બનાવવાની ફેક્ટરી છે, જે ઇન્ડિયન આર્મી અથવા તો પોલીસની જે હથિયારો બને છે તેની માટે આ કાર્ય કરે છે મિત્રો, અને એનું હેડક્વાર્ટર છે કોલકાતામાં. તો એટલી વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ. આ જો નીચે પિક્ચરમાં તમને દેખાઈ રહ્યા છે આવા પ્રકારના હથિયારો આ ફેક્ટરીમાં બનાવે છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં બધા જ રાજ્યના ઉર્જા મંત્રીઓનું સંમેલન કઈ જગ્યાએ થયેલું હતું? તો શિમલામાં થયેલું હતું. તો આપણે આ મેપની અંદર જોઈ લઈએ કે શિમલા કઈ જગ્યાએ આવેલું છે મિત્રો. તો આ જગ્યાએ શિમલા આવેલું છે મિત્રો. ત્યારબાદ શિમલા ઉપરથી પ્રશ્ન થશે કે શિમલામાં આવેલું છે, તો શિમલા એ ઉત્તર હિમાચલ પ્રદેશમાં છે. તો હિમાચલ પ્રદેશ અહીંયા જીરું આ જગ્યાએ. તો આથી મેપ બતાવવાનું મારું કારણ એક જ છે કે વધારેમાં વધારે લોકોને મેપ ઉપરથી આઈડિયા આવી જાય કે કયું રાજ્ય કઈ જગ્યાએ આવેલું છે, જેથી તમને આઈડિયા આવશે કે કોઈ પણ જગ્યાની, મતલબ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે કયું રાજ્યની સીમા દરિયાની દરિયાને સાથે સ્પર્શ કરે છે સીમા? તો હિમાચલ પ્રદેશ સ્પર્શ નથી કરતી. આપણે અહીં જોઈએ તો આંધ્રપ્રદેશ એ દરિયાઈ સીમાને સ્પર્શ કરે છે. આવી રીતના ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. તો આ બધું મેપ દેખાડવા મારું કારણ એક જ છે કે વધારે વધારે તમને આઈડિયા આવશે કે કઈ જગ્યા સમુદ્ર તટને સ્પર્શ કરી રહી છે અને સમુદ્ર તટને સ્પર્શ નથી કરી રહી. તો હિમાચલ પ્રદેશ જે શિમલામાં આવેલું છે. તો ત્યારબાદ જે હિમાચલ પ્રદેશની કેપિટલ છે શિમલા મિત્રો. હિમાચલ પ્રદેશના હાલના સીએમ છે જયરામ ઠાકુર. ત્યારબાદ તેના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. તો એટલું વસ્તુ તમને હિમાચલ પ્રદેશ વિશે આઈડિયા હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં હૈદરાબાદના નવા ચીફ જસ્ટિસ કોણ બન્યું છે મિત્રો? તો આન્સર છે TBN રાધાકૃષ્ણ, હૈદરાબાદના નવા ચીફ જસ્ટિસ બન્યા છે. તો આની ઉપરથી ક્વેશ્ચન બને કે આપણને હૈદરાબાદના બનેલા છે, તો હૈદરાબાદ કઈ જગ્યાએ લાવ્યું છે એમ મેપમાં? તો આ જગ્યાએ રહ્યું હૈદરાબાદ, જો તેલંગાના છે મિત્રો. 2 જૂન 2014ના રોજ તેલંગાના અને આંધ્રપ્રદેશ વચ્ચે કરાર થયેલો છે કે 10 વર્ષ સુધી હૈદરાબાદ રહેશે અને ત્યારબાદ અમરાવતી બની જવાનું છે તેલંગાનાની રાજધાની. તો એટલું વિશે તમને આઈડિયા આવી જાય મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં GST દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો આપણે GST પહેલા તો ફૂલ ફોર્મ જોઈ લઈએ. અહીં તમને નીચે પિક્ચરમાં દેખાતું હોય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઘણીવાર પૂછાય છે, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, એકવાર ધ્યાનમાં રાખો મિત્રો. ત્યારબાદ આ હાલમાં GST દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 1 જુલાઈના રોજ GST દિવસ મનાવવામાં આવ્યો છે. સૌથી પહેલાં જો ક્વેશ્ચન આવે છે કે હાલમાં તાજેતરમાં ભારત અને દક્ષિણ કોરિયાએ વિજ્ઞાન અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે MOU હસ્તાક્ષર કર્યું છે, કેટલા MOU પર હસ્તાક્ષર કર્યું છે? તો મિત્રો 5 MOU પર હસ્તાક્ષર કર્યું છે. તો આની પરથી આપણને પ્રશ્ન થશે કે MOU મતલબ શું છે, આની માટે શેની માટે હસ્તાક્ષર કરેલું છે? તો MOU આ 2 ટાઈપના હોય છે, એક MOU અને સેકન્ડ હોય છે MOA. MOU
ત્યારે સાઇન કરવામાં આવે છે જ્યારે પ્રથમ ચરણમાં કોઈ વાતચીત થયેલી હોય અથવા તો કોઈ વસ્તુ માટે અરજી કરવામાં આવી. એનું ફૂલ ફોર્મ છે MOU નું, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. મતલબ જ્યારે પણ કોઈ વાતચીત થતી હોય, મતલબ દાખલા તરીકે કોઈ, મતલબ તમને એક્ઝામ્પલ તરીકે કહું તો, જ્યારે આપણે સગાઈ થતી ત્યારે ઉપર ઉપરથી વાત થતી હોય તેને MOU તરીકે ગણવામાં આવે છે, અને MOA મતલબ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. જ્યારે વાત ફિક્સ થઈ જાય છે ત્યારે MOU પર હસ્તાક્ષર કરવામાં આવે છે. તો 5 વસ્તુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, ટોટલ 11 વસ્તુ પર હસ્તાક્ષર કરવામાં આવે છે ભારત દ્વારા. અને ત્યારબાદ ક્વેશ્ચન મને કે દક્ષિણ કોરિયા છે, તો દક્ષિણ કોરિયાના PM કોણ છે, તમને ડિસ્પ્લે ઉપર દેખાતા છે, દક્ષિણ કોરિયાના PM છે મૂન જે ઇન, તમને ડિસ્પ્લે ઉપર દેખાતા. તો દક્ષિણ કોરિયા ઉપરથી ક્વેશ્ચન બને કે દક્ષિણ કોરિયાની રાજધાની શું છે, તો સિઓલ છે. તો એનો તમને સ્પેલિંગ લખી દો, SEOUL, સિઓલ. તેની કરન્સી છે મિત્રો સાઉથ કોરિયન વોન. તો એટલું તમને યાદ હોવું જોઈએ. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિનું નામ છે મૂન જે ઇન, તમને ડિસ્પ્લે ઉપર દેખાતો હશે મિત્રો. તો એટલું વસ્તુ તમને સાઉથ કોરિયા વિશે, દક્ષિણ કોરિયા વિશે ધ્યાન હોવું જોઈએ મિત્ર. અને MOU અને MOA આ તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, તો એમ એક શું કે યાદ રાખવા વિનંતી. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક કે કયા રાજ્ય માટે 3 મિલિયન અમેરિકન ડોલરનું મંજૂરી આપી છે, તો બિહાર માટે આપેલી છે મિત્રો. તો બિહાર માટે આપેલી છે, તો સૌથી પહેલાં આપણે નકશામાં જોઈ લઈએ કે બાજુમાં તમને દેખાય છે નકશામાં કે બિહાર કઈ જગ્યાએ છે. તો બિહાર આ જગ્યાએ છે મિત્રો. ત્યારબાદ બિહાર ઉપરથી પ્રશ્ન બને કે બિહારના હાલના કેપિટલ શું છે, તો પટના છે મિત્રો. બિહારની કેપિટલ પટના છે. બિહારના CM નું નામ શું છે, તો નીતિશ કુમાર બિહારના CM છે. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન બને કે બિહારના રાજ્યપાલ કોણ છે, તો સત્યપાલ મલિક ત્યાંના રાજ્યપાલ છે મિત્રો. આ 503 મિલિયન શાની માટે આપવામાં આવે છે, તો કઈ પરિયોજનાનું નામ શું છે, તો સોન મહેર પરિયોજના માટે આ એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા આ 503 મિલિયન ડોલરનું મંજૂરી મળી છે અમેરિકા દ્વારા. તો એટલું વસ્તુ તમને બિહાર વિશે ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરના બ્રિટનના વિદેશ મંત્રી કોણ બન્યું છે. તો આન્સર છે જેરેમી હન્ટ. આ હમણાં જેરેમી હન્ટ બ્રિટનના વિદેશ મંત્રી બન્યા છે. આની પહેલાં કોણ હતા એવું પૂછે, તો બેરિસ જોન્સન હતા. આ બેરિસ જોન્સન શેના કારણે કાઢી મૂક્યો, તો આણે રાજીનામું આપી દીધું છે તેની પર રાજદ્રોહનો આરોપ લાગવાથી આ બેરિસ જોન્સને રાજીનામું આપી દીધું છે. તો અત્યારના વિદેશ મંત્રી કોણ છે બ્રિટનના, તો જેરેમી હન્ટ. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે મિત્રો તાજેતરમાં નેશનલ હેલ્થ સ્ટેકની રૂપરેખાનું અનાવરણ કોણે કર્યું છે, તો નીતિ આયોગે કર્યું છે. તો સૌથી પહેલાં તો આપણને પ્રશ્ન હોવો જોઈએ કે નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું છે. નીતિ આયોગનું ફૂલ ફોર્મ છે મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ફરીથી બોલું છું, નીતિ આયોગનું ફૂલ ફોર્મ મિત્રો ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, ફરીથી બોલું છું મિત્રો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ત્યારબાદ નીતિ આયોગની સ્થાપના ક્યારે થયેલી હતી, તો 1 જાન્યુઆરી 2015 રોજ નીતિ આયોગની સ્થાપના થયેલી હતી. ત્યારબાદ હાલના અધ્યક્ષ કોણ છે નીતિ આયોગના, તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. તો આના PM જ આના અધ્યક્ષ હોય છે. તે ઉપાધ્યક્ષ કોણ હોય છે એવું પૂછે, તો રાજીવ કુમાર હોય છે. અને સેકન્ડ ક્વેશ્ચન પણ નીતિ આયોગ વિશે બને છે કે CEO કોણ હોય છે, નીતિ આયોગનો CEO કોણ છે, તો અમિતાભ કાંત તેના CEO છે. તો મિત્રો એટલું તમને આઈડિયા હોવું જોઈએ. અને નીતિ આયોગનું લાગુ કરવાનું કારણ શું બન્યું, કેમ કે કારણ કે 12મી પંચવર્ષીય યોજના પૂરી થઈ ગયા બાદ આ નીતિ આયોગની રચના કરવામાં આવી છે. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ આ નેશનલ હેલ્થ સ્ટેક્સ છે શું મિત્રો, એ પ્રશ્ન થશે. તો નેશનલ હેલ્થ સ્ટેક છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે હેલ્થ માટે કોઈ પરિયોજના તૈયાર કરવામાં આવી છે. તો એટલું વસ્તુ તમને નીતિ આયોગ વિશે આઈડિયા હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં તાજેતરમાં AIU ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે મિત્રો, તો સંદીપ સંચેતી તેના અધ્યક્ષ બન્યા છે. તમે બાજુમાં ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે આ સંદીપ સંચેતી જે AIU ના નવા અધ્યક્ષ છે બન્યા છે મિત્રો. તો AIU નું ફૂલ ફોર્મ શું છે એવું ઘણીવાર એક્ઝામમાં પૂછી શકે, તો AIU નું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી મિત્રો. ફરીથી બોલું છું મિત્રો, એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી. ત્યારબાદ પ્રશ્ન થશે કે AIU નું સ્થાપના ક્યારે થયેલી મિત્રો, તો 1925 રોજ તેની સ્થાપના થયેલી મિત્રો. તેનું જ્યારે સ્થાપના થઈ ત્યારે તેનું નામ શું હતું, આપણે જે ફૂલ ફોર્મ જોયું કે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી, ત્યારે
ત્યારે આ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી નહોતું, ત્યારે જ્યારે સ્થાપના થઈ 1925માં ત્યારે તેની નામ હતું ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ ઓફ ઇન્ડિયા, ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ આનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, તો ન્યૂ દિલ્હીમાં છે મિત્રો. હાલના અધ્યક્ષ કોણ છે, તો સંદીપ સંચેતી તેના હાલના અધ્યક્ષ છે. તો એટલું તમને આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલ તાજેતરમાં ભારતની કેટલી વિશ્વવિદ્યાલયને IOE નો દરજ્જો મળ્યો છે? તો આન્સર છે 6 વિશ્વવિદ્યાલયને IOU નો દરજ્જો મળ્યો છે. IOU શું છે મિત્રો? તો સૌથી પહેલાં IOU નો ફૂલ ફોર્મ આપણે જાણી લઈએ કે IOE નો ફૂલ ફોર્મ શું છે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમિનેટ, ફરીથી બોલું છું મિત્રો, IOE નું ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમિનેટ. ત્યારબાદ પ્રશ્ન થયો કે આ 6 યુનિવર્સિટીને વિશ્વવિદ્યાલયને સ્થાન આપવામાં આવ્યું છે, તો આમાંથી 3 છે સરકારી અને 3 છે ખાનગી ક્ષેત્રની વિશ્વવિદ્યાલય. તો 3 જે સરકારી ક્ષેત્રની છે એ છે ITI દિલ્હી, ITI બોમ્બે અને IAC બેંગ્લોર. આ 3 યુનિવર્સિટી છે જે સરકારી છે. ત્યારબાદ જે ખાનગી છે તે પહેલી છે જીઓ ઇન્સ્ટિટ્યૂટ, ત્યારબાદ છે પીસન પિલાસ અને ત્યારબાદ જે થર્ડ મિનિયાર. આ 3 યુનિવર્સિટી જે ખાનગી છે. આમ ટોટલ 6 યુનિવર્સિટીને વિશ્વવિદ્યાલયને IOEના દરજ્જો આપવામાં આવ્યો છે. તો એટલું વસ્તુ તમને આઈડિયા આવી જોઈએ મિત્રો. ત્યારબાદ જે સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં દુનિયાની સૌથી જૂનો કલર કઈ જગ્યાથી મળી આવ્યો છે? તો આફ્રિકાથી મળી આવ્યો છે. તો આની ઉપરથી પ્રશ્ન થાય છે કે આફ્રિકાથી મળી આવ્યો છે તો કોણે ગોત્યો છે? તો આફ્રિકાના વ્યક્તિએ નથી ગોતેલો, ઓસ્ટ્રેલિયાના નેશનલ યુનિવર્સિટીએ આ કલર ગોતેલો, સૌથી જૂનો કલર ગોતેલો છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનું છે તો ઓસ્ટ્રેલિયા ઉપરથી પ્રશ્ન બને કે ઓસ્ટ્રેલિયાની કેપિટલ શું છે? તો કેનવરા તેની કેપિટલ છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન થશે કે તેની ઓસ્ટ્રેલિયાનો કઈ કરન્સી ચાલે છે? તો ઓસ્ટ્રેલિયન ડોલર. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે ઓસ્ટ્રેલિયાના PM કોણ છે? તો મેકમલ રનવુડ તેના PM છે મિત્રો. તો એટલું તમને ઓસ્ટ્રેલિયા વિશે આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ જે સેકન્ડ ક્વેશ્ચન મિત્રો બને છે કે તાજેતરમાં ભારતીય રેલવે યુનિવર્સિટી ડબલ સ્ટ્રેક હવાઈ કન્ટેનર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો આપણા ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યું છે, રાજકોટમાં મિત્રો. તો સૌથી પહેલાં આપણને પ્રશ્ન થશે કે આ ગુજરાત કઈ જગ્યાએ છે? તો રાજકોટ ગુજરાતમાં છે. તો સૌથી પહેલાં મેપમાં જોઈ લઈએ આપણને કે ગુજરાત કઈ જગ્યાએ છે. તો તમને બતાવી છો બાજુ ડિસ્પ્લે પર દેખાતું હશે, તો આ જગ્યાએ ગુજરાત છે. તો ગુજરાત ઉપરથી પ્રશ્ન બને કે ડબલ ટ્રેક કઈ શું છે મતલબ? તો આ ડબલ ટ્રેક જે તમને પિક્ચર દેખાડું છું, બાજુમાં પિક્ચર દેખાડું છું ડબલ ટ્રેક, કેમ કે જ્યારે પણ માલસામાનની હેરફેર થાય છે ત્યારે એક ડબ્બામાંથી એક ડબ્બાની ઉપર એક ડબ્બો હોય છે, જે આપ તમને પિક્ચરમાં દેખાડું છું આની ઉપર પણ એક ડબ્બો હોય છે, એને ડબલ ટ્રેક હવાઈ કન્ટેનર કહેવામાં આવે છે. અને ભારતમાં સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે ગુજરાતમાં, અને ગુજરાતમાં કઈ જગ્યાએ? તો રાજકોટમાં. તો એટલો વસ્તુ તમને આઈડિયા આવી જાય મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજનાની મંજૂરી કયા રાજ્યએ દીધી છે? તો દિલ્હીએ દીધેલી છે. તો દિલ્હી મેપમાં કઈ જગ્યાએ છે પહેલાં એ જોઈ લઈએ. તો આ બાજુમાં મેપ રહ્યો મિત્રો, દિલ્હી છે આ જગ્યાએ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન બની શકે કે દિલ્હીના હાલના ચીફ મિનિસ્ટર કોણ છે? તો અરવિંદ કેજરીવાલ. ત્યારબાદ પ્રશ્ન બને કે ઉપરાજ્યપાલ કોણ છે? તો અનિલ બૈજલ. ત્યારબાદ પ્રશ્ન બને કે આ મુખ્યમંત્રી તીર્થ યોજના શું છે? તો વૃદ્ધો છે તેની માટે આ યોજના દાખલ કરવામાં આવી છે 2018માં, મતલબ આ વર્ષે 77,000 લોકો, મતલબ જેટલા પણ બુઝુર્ગ છે તેને આ યોજનાનો લાભ મળશે. આ યોજના દર વર્ષે વૃદ્ધ વ્યક્તિઓને યાત્રા કરાવશે તેની માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે. તો એટલું વસ્તુ તમને આઈડિયા આવી જોઈએ. અને ત્યારબાદથી પહેલાં જે ક્વેશ્ચન આવી રહ્યો છે કે તાજેતરમાં જે GNFC અને કોની વચ્ચે ભાગીદારી નોંધાઈ છે મિત્રો? તો આન્સર છે નીતિ આયોગ વિશે. તો નીતિ આયોગનું પહેલાં ફૂલ ફોર્મ જોઈ લઈએ, કેમ કે દર વખતે એક્ઝામમાં પૂછાય છે. તો નીતિ આયોગનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ફરીથી બોલું છું મિત્રો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, MoSMP છે, યાદ કરી લેજો. આ નીચે પિક્ચરમાં દેખાડેલું છે, દર વખતે એક્ઝામમાં પૂછાય છે નીતિ આયોગ વિશે. ત્યારબાદ પ્રશ્ન બને કે નીતિ આયોગ છે, તો નીતિ આયોગની સ્થાપના ક્યારે થયેલી હતી મિત્રો? તો 1 જાન્યુઆરી 2015 રોજ નીતિ આયોગની સ્થાપના થયેલી હતી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન થાય કે નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે હાલના? તો પ્રધાનમંત્રી હોય છે. તો અત્યારે હાલના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે આ નીતિ આયોગના. ત્યારબાદ પ્રશ્ન થશે કે મિત્રો કે ઉપાધ્યક્ષ હોય
કોણ હોય છે? તો અત્યારે રાજીવ કુમાર છે મિત્રો. ત્યારબાદ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, દર વખતે એક્ઝામમાં પૂછાય છે કે નીતિ આયોગના સીઈઓ કોણ છે હાલના? તો અમિતાભ કાંત હાલના સીઈઓ છે. તો આટલું વસ્તુ તમને નીતિ આયોગ વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન બની શકે કે નીતિ આયોગની સ્થાપના શું કામ કરવામાં આવી, આનું આ નીતિ આયોગ લાવવાનું કારણ શું હતું? કારણ કે 12મી પંચવર્ષીય યોજના પૂરી થઈ ગયા બાદ ભારત સરકારે નીતિ આયોગને લાગુ કરી દીધું હતું મિત્રો. તો એટલું વસ્તુ તમને નીતિ આયોગ વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન થાય કે આ જીએનએફસી છે, તો જીએનએફસી યારે કરાર થયેલો છે, તો શેની જીએનએફસીનું ફૂલ ફોર્મ શું છે પહેલાં? તો જીએનએફસીનું ફૂલ ફોર્મ છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ. ફરીથી બોલું છું મિત્રો, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝેશન એન્ડ કેમિકલ લિમિટેડ. તો એટલું વસ્તુ તમને આ વિડીયો આની અંદર તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં ઈરડા કઈ બેંકની ભાગીદારી ખરીદવા માટે એલઆઈસીને મંજૂરી આપી છે? તો આઈડીબીઆઈ બેંકને મંજૂરી આપી છે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આઈડીબીઆઈનું, પહેલાં તો ઈરડાનું ફૂલ ફોર્મ જોઈ લઈએ મિત્રો કે ઈરડાનું ફૂલ ફોર્મ શું છે. તો આપણે નીચે પિક્ચરની અંદર જોઈ રહ્યા છીએ મિત્રો. તો આ છે ઈરડાનું ફૂલ ફોર્મ, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ફરીથી બોલું છું મિત્રો, ઈરડાનું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ત્યારબાદ પ્રશ્ન થશે મિત્રો કે આઈડીબીઆઈનું છે, તો આઈડીબીઆઈની ફૂલ ફોર્મ શું છે? તો આઈડીબીઆઈનું ફૂલ ફોર્મ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ફરીથી બોલું છું મિત્રો, આઈડીબીઆઈનું બેંક ફૂલ ફોર્મ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ આઈડીબીઆઈ વિશે. અને ઘણીવાર આઈડીબીઆઈની સ્લોગન પૂછાય છે, તો સ્લોગનમાં શું છે મિત્રો? તો સ્લોગન પૂછાય છે કે બેંક આઈડીબીઆઈનું સ્લોગન છે બેંક એસા દોસ્ત જૈસા. ફરીથી બોલું છું, આઈડીબીઆઈનું સ્લોગન શું છે? તો બેંક એસા દોસ્ત જૈસા. ત્યારબાદ પ્રશ્ન પૂછાય છે કે એલઆઈસીનું ફૂલ ફોર્મ શું છે? તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. ફરીથી બોલું છું, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. અને એલઆઈસીનું સ્લોગન શું છે? તો જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. તો એટલું વસ્તુ તમને આની વિશે ખબર હોવી જોઈએ. અને આઈડીબીઆઈનું છે, તો આઈડીબીઆઈ તો ઈડાનું છે, ઈડા ઉપરથી ફૂલ ફોર્મ આપણે જોયેલું છે. તો ઈડા કઈ જગ્યાએ છે એનું હેડક્વાર્ટર? તો આપણે નકશામાં પહેલાં જોઈ લઈએ, તો નકશામાં છે હૈદરાબાદમાં છે આનું. તો હૈદરાબાદ કઈ જગ્યાએ છે મિત્રો? આ જગ્યાએ હૈદરાબાદ છે, તેલંગાણામાં પાસે. તો એટલું વસ્તુ તમને આ વિડીયોની અંદર આઈડિયા આવી જાય મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળના રૂપે કોને મળ્યું છે નામના? તો વિક્ટોરિયા અને આર્ટ ડેકો એન્ડ સેમ્બલ કઈ જગ્યાએ છે? તો બોમ્બેમાં છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે આ યુનેસ્કોનું ફૂલ ફોર્મ જાણી લઈએ કે યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે. તો બાજુમાં આપણે પિક્ચરમાં દેખાય છે કે યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો આનું ફૂલ ફોર્મ જાણી લીજો, મોસ્ટ એમપી છે, દર વખતે પૂછાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે યુનેસ્કોનું ફૂલ ફોર્મ તો આપણે જાણી લીધું, ત્યારબાદ ઘણા પ્રશ્ન પૂછાય છે કે યુનેસ્કોની સ્થાપના ક્યારે થયેલી? તો 4 નવેમ્બર 1946 રોજ યુનેસ્કોની સ્થાપના થયેલી હતી. યુનેસ્કોનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો ફ્રાન્સના પેરિસમાં યુનેસ્કોનું હેડક્વાર્ટર છે. મારી સાથે સાથે તમે બોલતા રહેશો તો તમને રૂટીનના ટાઈમમાં ડેલી બેસ પર હું આવી વિડીયોઝમાં બોલતો રહું, તો તમે પણ રિફર કરતા રહેજો, જેથી તમને પણ હું જ્યારે પણ બોલું ત્યારે માઇન્ડ ઓફ ફોકસ રાખજો, જેથી તમને હું બોલું તો તમને ઓન ધ સ્પોટ તમને આના આન્સર યાદ રહી જાય મિત્રો. ત્યારબાદ પ્રશ્ન રહે કે આ યુનેસ્કોના હાલના ડીજી કોણ છે, મતલબ ડાયરેક્ટર જનરલ કોણ છે? ઘણીવાર પૂછાય છે. તો એડો એઝોલે યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ છે. તો એટલી વસ્તુ તમને યુનેસ્કો વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ આવે છે મુંબઈ. તો મુંબઈ વિશે પૂછવાનું છે, મુંબઈની આ વિક્ટોરિયા અને આર્ટ ડેકો ને સ્થાન મળ્યું છે યુનેસ્કોમાં. તો મુંબઈમાં છે, તો ડેકો કઈ જગ્યાએ છે? તો મુંબઈમાં છે. તો મુંબઈ આ જગ્યાએ છે મિત્રો, મેપમાં તમે જોઈ રહ્યા છો તે જગ્યા છે મુંબઈ. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે મિત્રો કે તાજેતરમાં એમઆઈટીના ટ્રસ્ટી બોર્ડના સંપૂર્ણ કાયમી સદસ્ય તરીકે કોને નિમવામાં આવ્યા છે? તો કિરણ મજુમદારને નિમવામાં આવ્યા છે. કોણ વ્યક્તિ છે? તો એનો નીચે આપણે એક પિક્ચર જોઈ લઈએ. આ છે કિરણ મજુમદાર, આ ટ્રસ્ટી તરીકે નિમવામાં આવ્યા છે. તો એમઆઈટી શું છે? તો આ એક યુએસએની એક યુનિવર્સિટી છે, તેના ટ્રસ્ટી તરીકે નિમવામાં આવ્યા છે. તો આનું ફૂલ ફોર્મ શું છે એમઆઈટીનું? તો માન્ચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફરીથી બોલું છું, માન્ચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ફૂલ ફોર્મ છે. તો યુએસએની છે. તો યુએસએની સ્થાપના ક્યારે થઈ હતી? તો 10 એપ્રિલ 1961 રોજ એમઆઈટીની સ્થાપના થયેલી હતી. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં આઈસીઆઈસી બેંકના નવા અધ્યક્ષ કોણ બન્યા છે મિત્રો? તો ગિરીશચંદ્ર ચતુર્વેદી બન્યા છે. તો આની ઉપરથી પ્રશ્ન થશે કે
ગિરીશચંદ્ર ચતુર્વેદી બન્યા છે તો એની પહેલાં કોણ હતું? તો એન કે શર્મા હતું. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, એન કે શર્મા હતું આના પહેલાંના. તો આની પછી ક્વેશ્ચન બની શકે મિત્રો કે આ આઈસીઆઈસીઆઈ છે તો આઈસીઆઈસીનું ફૂલ ફોર્મ શું છે? તો આપણે નીચે બાજુમાં પિક્ચર જોઈ રહ્યા છે આઈસીઆઈસીનું ફૂલ ફોર્મ, તો ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો મોસ્ટ એમ્પી છે, ઘણી વાર પૂછાય છે આઈસીઆઈસી ઘણી બેંકોના ફૂલ ફોર્મ, તો આ યાદ રાખી લેજો. ત્યારબાદ ક્વેશ્ચન આવે છે મિત્રો કે આનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? નીચે તો આપણે મેપમાં જોઈ લઈએ મુંબઈમાં છે, તો મુંબઈમાં છે આ જગ્યાએ ત્યાં. તો ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન પૂછે છે મિત્રો કે આઈસીઆઈસી બેંકના સીઈઓ કોણ છે? જો ચંદા કોચર આઈસીઆઈસીના સીઈઓ છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, યાદ રાખજો મિત્રો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં MMRને ઓછું કરનાર રાજ્ય કયું બન્યું હતું અને સન્માનિત કરવામાં આવ્યું હતું? તો મધ્યપ્રદેશ બન્યું હતું. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે મધ્યપ્રદેશ મેપમાં કઈ જગ્યા છે, તો આ જગ્યાએ મધ્યપ્રદેશ આવેલું છે મિત્રો. અને મધ્યપ્રદેશની કેપિટલ શું છે? તો ભોપાલ છે. ત્યારબાદ પ્રશ્ન બને કે મધ્યપ્રદેશના હાલના સીએમ કોણ છે? તો શિવરામસિંહ ચૌહાણ તેના સીએમ છે. ત્યાર પ્રશ્ન થશે કે રાજ્યપાલ કોણ છે? તો આનંદીબેન પટેલ, જે ગુજરાતના સીએમ પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ મિત્રો એવો પણ પ્રશ્ન પૂછે કે ગુજરાતના સીએમ હતા આનંદીબેન પટેલ, તેને ગુજરાતના સીએમ પદથી હટાવીને કયા રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે? તો મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, યાદ રાખજો મિત્રો, ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે. ત્યારબાદ આપણને MMR વિશે ખબર હોવી જોઈએ કે MMR એટલે શું, મતલબ દર વર્ષે પ્રેગ્નન્ટ મહિલાઓમાંથી કેટલી મહિલાઓ મૃત્યુ પામે છે તેવો રેશિયો કાઢવામાં આવ્યો છે. તો આ મધ્યપ્રદેશમાં ઓછો છે એવું આ MMR તરફથી કહેવામાં આવ્યું છે. તો એટલું વસ્તુ તમને આઈડિયા આવી જો મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં GST દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 1 જુલાઈના રોજ GST દિવસ મનાવવામાં આવ્યો છે. તો શાના માટે મનાવવામાં આવ્યો છે? કારણ કે 1 જુલાઈ 2017ના રોજ GST બિલ લાગુ પડ્યું હતું. તો આની પરથી પ્રશ્ન બને કે GST બિલ લાગુ પડ્યું છે, તો આપણે પહેલાં તો GST ફૂલ ફોર્મ જોઈ લઈએ મિત્રો. તો GST ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ફરીથી બોલું છું, GST ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ત્યારે પણ આની પરથી પ્રશ્ન બને કે GST સૌપ્રથમવાર ભારતમાં કઈ જગ્યાએ લાગુ કરવામાં આવ્યું, કયા રાજ્યમાં? તો આસામ રાજ્યમાં સૌપ્રથમવાર લાગુ કરવામાં આવ્યું હતું. અને આ GST બિલ લાગુ કરવા માટે કઈ સમિતિની સંમતિ લેવામાં આવી હતી? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, વિશ્વ કેલ્કર સમિતિની મંજૂરીથી GST બિલ લાગુ કર્યું હતું મિત્રો. તો એટલું તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે કે GST બિલ સૌપ્રથમ વિશ્વભરમાં કયા દેશે લાગુ કર્યું હતું? તો ફ્રાન્સે લાગુ કર્યું હતું. ક્યારે? તો 1954ના રોજ લાગુ કર્યું હતું. અને GST બિલના કેટલા નંબર હોય છે ઘણીવાર પૂછાય છે એક્ઝામમાં? તો 15 નંબર હોય છે, યાદ રાખજો GST બિલમાં. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ GST બિલ વિશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે વિશ્વની સૌથી ગરીબ જનજાતિવાળો દેશ કયો બન્યો છે હાલમાં? તો નાઇજીરિયા બન્યો છે. તો સૌથી પહેલાં તો આન્સર આપણે જોઈ લઈએ કે નાઇજીરિયાના રાષ્ટ્રપતિ કોણ છે. તો આપણને બાજુમાં પિક્ચરમાં દેખાતા હશે કે આ નાઇજીરિયાના રાષ્ટ્રપતિ છે, જે વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનું સ્થાન મળ્યું છે નાઇજીરિયાને. તો નાઇજીરિયા ઉપરથી પ્રશ્ન બને મિત્રો કે નાઇજીરિયાની હાલની કેપિટલ શું છે? તો અબુજા તેની કેપિટલ છે. ત્યારબાદ કરન્સી શું છે? તો નાયરા આ નાઇજીરિયાની કેપિટલ છે. ત્યારબાદ પ્રશ્ન આવે કે રાષ્ટ્રપતિ કોણ છે? તો મોહમ્મદુ બુહારી તેના રાષ્ટ્રપતિ છે, આવડા મોહમ્મદુ બુહારી નાઇજીરિયા. તો એટલું વસ્તુ તમને નાઇજીરિયા વિશે ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં કયા રાજ્યએ કન્યા વન્ય સમુદ્રી યોજના જાહેરાત કરી છે? તો મહારાષ્ટ્રે જાહેર કરી છે. તો સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે મહારાષ્ટ્ર કઈ જગ્યાએ છે. તો મહારાષ્ટ્ર આ જગ્યાએ છે મિત્રો, આ રહ્યું મહારાષ્ટ્ર ભારતના નકશામાં. ત્યારબાદ પ્રશ્ન થશે કે મહારાષ્ટ્રની કેપિટલ શું છે મિત્રો? તો મુંબઈ તેની કેપિટલ છે. તો મહારાષ્ટ્રના સીએમનું નામ શું છે? તો દેવેન્દ્ર ડનજી એનું સીએમનું નામ છે. ત્યારબાદ રાજ્યપાલ કોણ છે? તો શ્રી વિદ્યાસાગર રાવ આ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. તો એટલું વસ્તુ તમને મહારાષ્ટ્ર વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ આ કન્યા વન સમૃદ્ધિ યોજના ચાલુ કરવાનું કારણ શું છે? કારણ કે જે ખેડૂતોને જે ઘરે દીકરીનો જન્મ થાય તો ત્યારે સરકાર દ્વારા તેને ફ્રીમાં વૃક્ષોરોપણ માટેના પૌધા આપવામાં આવશે, તેની માટે આ કન્યા વન સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી હતી મહારાષ્ટ્ર દ્વારા. તો એટલું શું તમને આઈડિયા હોવી જોઈએ મહારાષ્ટ્ર વિશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં UIDAI ક્યારથી આધાર કાર્ડ વર્ચ્યુઅલ કાર્ડની શરૂઆત કરી છે? તો 1 જુલાઈથી કરી છે. તો સૌથી પહેલાં તો પ્રશ્ન થાય કે UIDAIનું ફૂલ ફોર્મ શું છે? તો આપણે બાજુમાં પિક્ચરમાં જોઈ રહ્યા છીએ કે UIDAIનું ફૂલ ફોર્મ શું છે, તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ફરીથી બોલું છું મિત્રો, યુનિક આઈડેન્ટિફિકેશન
ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો આનું છે યુઆઈડીએનું ફૂલ ફોર્મ છે, તો યાદ કરી લેજો. મોસ્ટ સેમ્પલ ક્વેશ્ચન છે, દર વખતે પૂછાય છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન થશે કે યુઆઈડીએના વર્ચ્યુઅલ કાર્ડ છે, તો વર્ચ્યુઅલ કાર્ડ એમાં ટોટલ 16 અંક નંબરો હોય છે, યાદ રાખજો. મોસ્ટ સેમ્પલ ક્વેશ્ચન છે, તો એટલું વસ્તુ તમને યુઆઈડી વિશે ખબર હોવી જોઈએ. અને ક્યારે જાહેરાત શરૂ કર્યો, તો 1 જુલાઈના રોજ શરૂ કરેલું છે. ત્યારબાદ મિત્રો સૌથી પહેલા ક્વેશ્ચન આવે છે કે વિશ્વ તાજેતરમાં વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે, તો 11 જુલાઈના રોજ મનાવવામાં આવ્યો છે. તો વિશ્વ વસ્તી દિવસ મનાવવામાં આવ્યો છે, તો વિશ્વ વસ્તી દિવસનું ફૂલ ફોર્મ શું છે, એને વિશ્વ વસ્તી દિવસને વર્લ્ડ પોપ્યુલેશન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનું ફૂલ ફોર્મ શું છે, તો તેનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ પોપ્યુલેશન ડે. ત્યારબાદ આની વિશ્વ વસ્તી દિવસ છે, તો એની થીમ શું હતી આજ હાલમાં, તો તેની થીમ પૂછાય છે, મોસ્ટ સેમ્પલ ક્વેશ્ચન છે, તો ફેમિલી પ્લાનિંગ ઇઝ અ હ્યુમન રાઇટ. ફરીથી બોલું છું મિત્રો, ફેમિલી પ્લાનિંગ ઇઝ અ હ્યુમન રાઇટ્સ. તો આ મોસ્ટ સેમ્પલ ક્વેશ્ચન છે, એનું થીમ જરૂર યાદ રાખજો, કેમ કે થીમ દર વખતે પૂછાય છે. અને આ વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે મિત્રો. આની શરૂઆત કોણે કરેલી હતી, તો યુનાઇટેડ નેશને આની શરૂઆત કરેલી હતી. ક્યારે કરેલી હતી મિત્રો, તો 24 ઓક્ટોબર 1945 રોજ યુનાઇટેડ નેશને વિશ્વ વસ્તી દિવસની શરૂઆત કરેલી હતી. તો એટલું વસ્તુ તમને આની વિશે આઈડિયા આવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ સવાલ ઉપર જઈએ મિત્રો. તાજેતરમાં આવેલી વિશ્વ બેંકના આંકડા મુજબ વિશ્વની સૌથી 6 મોટી અર્થવ્યવસ્થાઓમાં કોનો સમાવેશ થાય છે, તો ભારતનો એમાં સમાવેશ થાય છે. તો વિશ્વ બેંક કે જાહેર કર્યું છે, તો આ છે વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો આ નીચે આપણે પોસ્ટરમાં જોઈએ છીએ કે આ છે વર્લ્ડ બેંક. આના દ્વારા આંકડા મુજબ આ ભારતને સૌથી અર્થવ્યવસ્થામાં શક્તિશાળી દેશ તરીકે ગણવામાં આવ્યો છે, અને વિશ્વમાં 6ઠા નંબરે આવેલો છે. 6ઠા નંબરે આવેલો છે, તો પહેલા, બીજા અને ત્રીજા નંબરે કોણ છે, તો પહેલા નંબરે છે યુએસએ, બીજા નંબર ઉપર છે ચીન મિત્રો, અને ત્રીજા નંબર ઉપર છે જાપાન. ફરીથી બોલું છું, પહેલા નંબર ઉપર છે અમેરિકા, બીજા નંબર ઉપર છે ચીન, અને ત્રીજા નંબર ઉપર છે જાપાન. આપણો 6ઠો નંબર આવેલો છે ભારતનો. તો આ વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, તો વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી, મોસ્ટ સેમ્પલ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય છે. જુલાઈ 1935 રોજ વર્લ્ડ બેંકની સ્થાપના થઈ હતી. ત્યારબાદ પ્રશ્ન થશે મિત્રો કે આ વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, તો વોશિંગ્ટન ડીસીમાં તેનું હેડક્વાર્ટર છે. ત્યારબાદ પ્રશ્ન થશે કે વિશ્વ બેંકનો મતલબ વર્લ્ડ બેંકના હાલના પ્રેસિડન્ટ કોણ છે, તો જીમ યોંગ કિમ તેના હાલના પ્રેસિડન્ટ છે. તો એટલું વસ્તુ તમને વર્લ્ડ બેંક વિશે આઈડિયા હોવી જોઈએ. તો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ મિત્રો. તાજેતરમાં માઇક્રોસોફ્ટે કયા રાજ્યને કોલેજ સાથે ડિજિટલ બનાવવાનું નક્કી કર્યું છે, તો રાજસ્થાન સાથે કરેલું છે મિત્રો. તો સૌથી પહેલાં જો માઇક્રોસોફ્ટ છે, તો માઇક્રોસોફ્ટના સ્થાપક હાલના પ્રમુખ કોણ છે, સીઈઓ કોણ છે, તો સત્ય નાડેલા, જે આપણે પિક્ચરમાં જોઈ રહ્યા છીએ. તો સત્ય નાડેલા એ માઇક્રોસોફ્ટના સીઈઓ છે મિત્રો. તો માઇક્રોસોફ્ટની સ્થાપના ક્યારે થઈ મિત્રો, તો 1975 રોજ માઇક્રોસોફ્ટની સ્થાપના થયેલી હતી. ત્યારબાદ પ્રશ્ન થશે કે 1975 રોજ સ્થાપના થઈ, તો હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, તો વોશિંગ્ટન ડીસીમાં છે અમેરિકામાં, અને તેના હાલના સીઈઓ છે સત્ય નાડેલા. તો એટલું વસ્તુ તમને માઇક્રોસોફ્ટ વિશે ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન થશે કે રાજસ્થાન સાથે છે, તો રાજસ્થાનને સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે રાજસ્થાન કઈ જગ્યાએ આવેલું છે, તો આ જગ્યાએ રાજસ્થાન છે મિત્રો, રાજસ્થાન છે. તો આની પરથી પ્રશ્ન બને મિત્રો કે રાજસ્થાનની હાલની કેપિટલ શું છે, તો રાજસ્થાનની કેપિટલ છે જયપુર. તો જયપુરને ઇન્ડિયાની પિંક સિટી પણ કહેવામાં આવે છે. મોસ્ટ સેમ્પલ ક્વેશ્ચન છે મિત્રો કે ઇન્ડિયાની પિંક સિટી તરીકે કોણ ઓળખાય છે, તો જયપુર, જે રાજસ્થાનની કેપિટલ છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન થશે કે રાજસ્થાનના હાલના સીએમ કોણ છે, તો વસુધરા રાજે તેના સીએમ છે. ત્યારબાદ પ્રશ્ન થશે કે રાજસ્થાનના રાજ્યપાલ કોણ છે, તો કલ્યાણ સંઘવી તેના રાજ્યપાલ છે. તો એટલું વસ્તુ તમને રાજસ્થાન વિશે આઈડિયા આવી જોઈએ મિત્રો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ મિત્રો કે તાજેતરમાં કયા રાજ્યમાં ઇઝ ઓફ બિઝનેસ સરળ છે, તો આન્સર છે આંધ્રપ્રદેશ. તો સૌથી પહેલાં આપણે આંધ્રપ્રદેશને આપણા મેપમાં જોઈ લઈએ કે આંધ્રપ્રદેશ કઈ જગ્યાએ આવેલું છે મિત્રો. તો આંધ્રપ્રદેશ કઈ જગ્યાએ આવેલું છે મિત્રો, તો આ જગ્યાએ આંધ્રપ્રદેશ છે મિત્રો. આંધ્રપ્રદેશ આવેલું છે, તો સૌથી પહેલાં પ્રશ્ન બને કે આંધ્રપ્રદેશની કેપિટલ શું છે મિત્રો, તો આંધ્રપ્રદેશની કેપિટલ છે હૈદરાબાદ. જે તેલંગાણા અને આંધ્રપ્રદેશ જ્યારે જુદું પડેલું, ત્યારે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ થયેલો કે 10 વર્ષ પછી હૈદરાબાદ હટીને અમરાવતી બની જવાનું છે. તો હાલમાં આંધ્રપ્રદેશની કેપિટલ છે હૈદરાબાદ. ત્યારબાદ પ્રશ્ન થશે કે આંધ્રપ્રદેશના સીએમ કોણ છે, તો હાલમાં ચંદ્રબાબુ નાયડુ તેના સીએમ છે. રાજ્યપાલ કોણ છે, તો ESL નરસિંહા રાવ આંધ્રપ્રદેશના સીએમ રાજ્યપાલ છે. ત્યારબાદ પ્રશ્ન થશે કે આ ઇઝ ઓફ બિઝનેસ છે શું, તો ઇઝ એફ બિઝનેસ છે કે કયા રાજ્યમાં સૌથી સરળ રીતે બિઝનેસ કરી શકાય છે, તો આનું આન્સર છે આંધ્રપ્રદેશ આવે છે. અને 6ઠા નંબર પર ગુજરાત આવે છે મિત્રો,
ગુજરાતનો પણ આમાં સમાવેશ થાય છે કે ગુજરાતમાં કોઈ વ્યક્તિને બહારના રાજ્યને આ વ્યક્તિને આવીને ધંધો કરવો ખૂબ જ સરળ રહે, તો એટલું વસ્તુ તમને આઈડિયા આવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન થશે મિત્રો, કે પ્રશ્ન આવે છે કે તાજેતરમાં મહિલા ક્રિકેટ ટીમના કોચે રાજીનામું આપ્યું તે કોણ? તો આન્સર છે તુષાર અરોથે. મહિલા ક્રિકેટ ટીમના કોચે રાજીનામું આપ્યું છે. તો કોને સંમતિથી? તો બીસીસીઆઈને આપેલું છે મિત્રો. તો બીસીસીઆઈનું સૌથી પહેલાં ફૂલફોર્મ જોઈ લઈએ આપણે પિક્ચરમાં. તો બીસીસીઆઈનું ફૂલફોર્મ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ફરીથી બોલું છું મિત્રો, તમને બાજુની પિક્ચરમાં દેખાતું હશે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. તો ત્યાર બીસીસીઆઈનું પ્રશ્ન થશે કે તો બીસીસીઆઈ ઉપરથી પ્રશ્ન બને કે બીસીસીઆઈની સ્થાપના હાલના પ્રેસિડન્ટ કોણ છે? તો સી કે ખન્ના હાલના પ્રેસિડન્ટ છે. ત્યારબાદ પ્રશ્ન આવે કે હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે બીસીસીઆઈનું? તો મુંબઈમાં છે. ત્યારબાદ પ્રશ્ન થશે કે બીસીસીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો 1928ના રોજ બીસીસીઆઈની સ્થાપના થયેલી હતી. તો એટલું વસ્તુ તમે બીસીસીઆઈ વિશે આઈડિયા હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં ભારતની સૌથી પહેલી યુએવી ફેક્ટરી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી? તો કોટામાં શરૂ કરવામાં આવી. તો સૌથી પહેલાં પ્રશ્ન થશે કે યુએવી ફેક્ટરી છે શું? આ ઈ ફેક્ટરી બનાવવામાં આવી છે ભારતમાં કે જે આર્મીના જે શસ્ત્રો બને છે, આર્મીના જે બોમ્બને જે વસ્તુ જે બને છે તેને આ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવી છે. અને આ ફેક્ટરીમાં માનવરહિત ફેક્ટરી મતલબ કોઈ પણ વાહનો અથવા તો કોઈ પણ વસ્તુ આ ફેક્ટરીમાં બનાવવામાં આવી છે. તો આર્મીના સાથે જોડાયેલો છે આ ફેક્ટરી. તો આર્મી ઉપરથી પ્રશ્ન બને કે હાલના પ્રમુખ કોણ છે આર્મીના? તો બિપિન રાવત હાલના પ્રમુખ છે. તો કેટલામાં નંબરના પ્રમુખ છે એ ઘણીવાર પૂછાય છે એક્ઝામમાં. તો 27 નંબરના પ્રમુખ છે હાલના. કોણ છે આર્મીના પ્રમુખ? બિપિન રાવત. કેટલામાં નંબરના? તો 27 નંબરના. ત્યાં એટલું તમને વસ્તુ ખબર હોવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન આવે છે સેકન્ડ, તાજેતરમાં એએસઆઈનું હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો નરેન્દ્ર મોદી કર્યું છે. તો સૌથી પહેલાં નરેન્દ્ર મોદીનું એક પિક્ચર જોઈ લઈએ મિત્રો. આ છે આપણા ભાવિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો આની ઉપરથી પ્રશ્ન બને કે એએસઆઈનું ફૂલફોર્મ શું છે મિત્રો? એએસઆઈનું ફૂલફોર્મ શું છે? તો ફૂલફોર્મ હું બોલું છું, તમે એકવાર લખી લેજો તમને. તો એનું ફૂલફોર્મ છે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ફરીથી બોલું છું મિત્રો, એએસઆઈનું ફૂલફોર્મ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. આ શેની માટે કાર્ય કરે છે મિત્રો? જે આપણી આધુનિક જે ઔદ્યોગિક ઐતિહાસિક વસ્તુઓ છે મિત્રો, તેનું સારસંભાળ અને દેખરેખ રાખવાનું કાર્ય આ એએસઆઈ હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવે છે. તો એટલું વસ્તુ તમને આઈડિયા આવી જોઈએ. અને આની સ્થાપના ક્યારે થયેલી હતી? તો 1861ના રોજ આની સ્થાપના થયેલી હતી. કઈ ગવર્મેન્ટે કરી હતી? તો બ્રિટિશ ગવર્મેન્ટે આની સ્થાપના કરેલી હતી. તો યાદ રાખજો, એટલું વસ્તુ તમને આઈડિયા આવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં કયા રાજ્યએ 39 કરોડની સીમા દર્શન પરિયોજનાની મંજૂરી આપી છે? તો ગુજરાતે આપી છે. તો સૌથી પહેલાં પ્રશ્ન બને કે ગુજરાત મેપમાં કઈ જગ્યાએ છે? તો ગુજરાત મેપમાં આ જગ્યાએ છે મિત્રો. તો એટલું તમને ખબર પડી ગઈ. ત્યારબાદ પ્રશ્ન બને કે ગુજરાતની રાજધાની શું છે? તો ગાંધીનગર છે. હાલના સીએમ કોણ છે? તો વિજય રૂપાણી છે. હાલના રાજ્યપાલ કોણ છે? તો ઓમપ્રકાશ કોહલી. ત્રણ કોહલી મેં બતાવેલા, ઓમપ્રકાશ કોહલી, ઓમપ્રકાશ રાહુલ, ઓમપ્રકાશ સિંહ. તો આ ઓમપ્રકાશ કોહલી એ ગુજરાતના રાજ્યપાલ છે. બીજા ઓમપ્રકાશ રાવલ એ નીતિ આયોગના સાથે જોડાયેલા છે. અને ઓમપ્રકાશ સિંહ એ યુપીના ડીજીપી છે. તો આ ત્રણેય ઓમપ્રકાશમાં કન્ફ્યુઝન ન થાય, કેમ કે ડીપી કોઈ પણ એક કોમ્પિટિટિવ એક્ઝામમાં આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન બની શકે કે કોઈ પણ ટાઈમે ટ્રિકી ક્વેશ્ચન તરીકે મૂકી શકે છે. તો યાદ રાખવું વિનંતી. આના પહેલાના વિડીયોમાં પણ મેં ફોટો દ્વારા તમને સમજાવેલું છે એમાં કે ત્રણ પ્રકારના ઓમપ્રકાશ કોહલી છે. તો એટલું વસ્તુ તમને ખબર હોવી જોઈએ ગુજરાત વિશે. ત્યારબાદ આ પ્રશ્ન બને કે સીમા દર્શન પરિયોજના છે શું મિત્રો? જેવી રીતના આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વાઘા બોર્ડર છે મિત્રો, તેવી રીતના જ્યાં તે જગ્યાએ જે બોર્ડર પર જે પરેડ થાય છે તે જોવા માટે હજારોની સંખ્યામાં લોકો જોવા જાય છે. તો તેવી રીતે ગુજરાતમાં જે બનાસકાંઠા જિલ્લા પાસે આ એક બોર્ડર બનાવવામાં આવી છે જે પાકિસ્તાનને સ્પર્શે છે, જેથી વધારેમાં વધારે જ્યારે પણ પરેડ થાય, જ્યારે વધારે વધારે લોકો પર્યટનો તે પરેડ જોવા જાય અને સારી એવી ઇન્કમ પણ ત્યાંથી જનરેટ થાય, તેનો આ એક મુખ્ય ઉદ્દેશ આ સીમા દર્શનનો આ એક જ છે. તેની માટે આ બનાવવામાં આવી છે સીમા દર્શન, અને એ મંજૂરી આપી છે વિજયભાઈ રૂપાણી, ગુજરાતના સીએમએ. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોય જો મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન આવે કે નાબાર્ડની સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હાલમાં? તો 12 જુલાઈના રોજ નાબાર્ડનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. તો નાબાર્ડ વિશે પેલું જાણી લઈએ, તો એક પહેલાં પિક્ચર જોઈ લઈએ. તો આ છે નાબાર્ડનો લોગો. તો નાબાર્ડનું પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તો ફૂલફોર્મ શું છે ઘણીવાર પૂછાય છે, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. તો નાબાર્ડનું ફૂલફોર્મ તમે લખી લેજો, બોલું છું, નેશનલ બેંક ફોર
એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, ફરીથી બોલું છું મિત્રો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ત્યારબાદ પ્રશ્ન છે કે નાબાર્ડની સ્થાપના ક્યારે થયેલી, તો 12 જુલાઈ 1982 રોજ નાબાર્ડની સ્થાપના થયેલી હતી. ક્યારે થયેલી? 12 જુલાઈ 1982 રોજ સ્થાપના થયેલી. તો અત્યારે હાલમાં જે નાબાર્ડ સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો તે કેટલામો સ્થાપના દિવસ છે? તો 37મો સ્થાપના દિવસ છે. ત્યારબાદ પ્રશ્ન થશે કે એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો મુંબઈમાં છે મિત્રો. અને હાલના ચેરમેન કોણ છે? તો હર્ષકુમાર તેના ચેરમેન છે હાલના. તો એટલું તમને નાબાર્ડ વિશે આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં કયા રાજ્ય અન્ન કેટરી લોન્ચ કરી છે? તો આંધ્રપ્રદેશે લોન્ચ કરી છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ કે આંધ્રપ્રદેશ મેપમાં કઈ જગ્યાએ છે. તો મેપમાં આંધ્રપ્રદેશ આ જગ્યાએ છે મિત્રો. ત્યારબાદ આંધ્રપ્રદેશ પ્રશ્ન બને કે મિત્રો આંધ્રપ્રદેશની હાલની રાજધાની શું છે? હૈદરાબાદ. જે તેલંગાણા અને આંધ્રપ્રદેશ જ્યારે જુદું પડ્યું ત્યારે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ કરેલો કે 10 વર્ષ પછી હૈદરાબાદ બદલીને અમરાવતી થઈ જશે. તો હાલમાં આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ છે, તો યાદ રાખજો. ત્યારબાદ આંધ્રપ્રદેશના સીએમ કોણ છે? તો ચંદ્રબાબુ નાયડુ. ત્યારબાદ પ્રશ્ન બને કે આંધ્રપ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો ESL નરસિમ્હા રાવ હાલના રાજ્યપાલ છે આંધ્રપ્રદેશના. તો એટલું વસ્તુ તમને આંધ્રપ્રદેશ વિશે જાણવું હોવી જોઈએ. અને અન્નપૂર્ણા કેટરિંગ છે શું મિત્રો? તો અન્નપૂર્ણા કેટરિંગ જે આંધ્રપ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવી છે, તો 5 રૂપિયાની અંદર ભરપેટ ફૂલ પ્લેટ ભોજન આપવાની યોજના આ નક્કી કરવામાં આવી છે આંધ્રપ્રદેશ દ્વારા. 5 રૂપિયાની અંદર ભરપેટ ખાવાનું. તો એટલું વસ્તુ તમને આંધ્રપ્રદેશ વિશે. મિત્રો સૌથી પહેલાં જે પ્રશ્ન આવે છે તે હાલમાં સીએમ SMS અને ખાન પહરી એપની લોન્ચ કોણે કરી છે? તો આન્સર છે પિયુષ ગોયલે કરી છે. તો નીચે તમે બાજુમાં પિક્ચર પણ એનું જોઈ શકો છો, પિયુષ ગોયલે કરી છે. અને આપણે આન્સર ક્વેશ્ચન થશે કે સીએમ અને SMSનું ફૂલ ફોર્મ શું છે? તો સીએમ SMSનું ફૂલ ફોર્મ છે કોલ માઇન સર્વાઇલર એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ. આ શેની માટે એપ લોન્ચ કરવામાં આવી છે? તો કોલસાની જે ગેરકાયદેસર જે તસ્કરી થઈ છે, ગેરકાયદેસર જે લોકો વેચાણ કરે છે તેને અટકાવવા માટે આ એપ લોન્ચ કરેલી છે, જેથી આ કોઈ પણ વ્યક્તિ આ કોલસાની ગેરકાયદેસર વેચતું હોય તો તેની જાણકારી આપવા માટે આ એપ લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ પિયુષ ગોયલ આ એપ લોન્ચ કરી છે. તો પિયુષ ગોયલ એ રેલવે મંત્રી પણ છે અને કોયલા મંત્રી પણ છે, આ બંને વસ્તુ મંત્રી છે. તો આટલું તમને આઈડિયા હોવી જોઈએ પિયુષ ગોયલ વિશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે, હાલમાં અમેરિકામાં દવા પ્રવર્તન એજન્સીના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે? તો ઉત્તમ ઢીલોને બનાવવામાં આવ્યા છે. આપણને પ્રશ્ન થશે કે આ દવા પ્રવર્તન એજન્સી શું છે? તો ઝેરી દવાનું જે વેચાણ કરે છે તેને અટકાવવા માટે, ગેરકાયદેસર જે બનાવી રહ્યા છે અથવા તેને અટકાવવા માટે આ એજન્સી કામ કરી રહી છે. તો ઉત્તમ ઢીલો પહેલાં કયા વ્યક્તિ આ એજન્સીના પ્રમુખ હતા? તો રોબર્ટ પેટરસન તેના પહેલાં અધ્યક્ષ હતા. તો એટલું તમને આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે, હાલમાં દુનિયાના પહેલો ડિજિટલ આર્ટ સંગ્રહાલય કઈ જગ્યાએ બનાવવામાં આવશે, બન્યું છે અથવા તો બન્યું છે? ટોક્યોમાં બન્યું છે મિત્રો. તો આની ઉપરથી ક્વેશ્ચન થશે કે આ ટોક્યોના રાષ્ટ્રપતિ છે આ, તેનું નામ છે મિત્રો, પહેલાં તો ટોક્યો કઈ જગ્યાએ છે? તો જાપાનની કેપિટલ છે ટોક્યો મિત્રો. ત્યારબાદ જાપાનના કરન્સી છે ઈએન. ત્યારબાદ ક્વેશ્ચન બને કે જાપાનના આ જે રાષ્ટ્રપતિ પીએમ છે તે શિનઝોન અબે તેના પીએમ છે મિત્રો. તો એટલું તમને આઈડિયા હોવું જોઈએ ટોક્યો વિશે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે, હાલમાં ભારતે સ્પોર્ટ ઓથોરિટીનું નામ બદલીને શું રાખ્યું છે? તો આન્સર છે સ્પોર્ટ્સ ઇન્ડિયા. તો આ સ્પોર્ટ્સ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થયેલી હતી? તો 1984માં આની સ્થાપના થયેલી હતી મિત્રો. કઈ જગ્યાએ એનું હેડક્વાર્ટર છે? તો દિલ્હીમાં. આના અધ્યક્ષ કોણ છે મિત્રો? તો તમને જે બાજુમાં પિક્ચર દેખાય છે આ છે રાજ્યવર્ધનસિંહ રાઠોડ, સ્પોર્ટ્સ ઇન્ડિયાના અધ્યક્ષ છે મિત્રો. તો એટલું તમને આઈડિયા હોવી જોઈએ આ પ્રશ્ન ઉપરથી. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં કયા દેશના પીએમ ભારતની 3 દિવસની યાત્રા પર આવ્યા હતા? તો ભૂટાન દેશના રાષ્ટ્રપતિ પીએમ પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવેલા 3 દિવસની. તો આની ઉપરથી ક્વેશ્ચન થશે કે ભૂટાનની, તો આપણે પહેલાં ભૂટાનના પીએમની પિક્ચર જોઈ લઈએ કે શું છે. તો ભૂટાનના આ છે ભૂટાનના પ્રધાનમંત્રી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન થશે કે ભૂટાન એ ની કેપિટલ શું છે? તો થિમ્પુ ત્યાંની કેપિટલ છે મિત્રો. ત્યારબાદ ભૂટાનની કરન્સી શું છે? તો ભૂટાનની રૂપિયા. ત્યારબાદ તેના રાષ્ટ્રપતિનું નામ શું છે? તો તસેરિંગ ટોબેંગે
તેના રાષ્ટ્રપતિ છે મિત્રો. તો એટલું વસ્તુ તમને ભૂટાન વિશે આઈડિયા હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં કયા રાજ્ય સરકારે સબસિડી પાવર સ્ક્રીન સંબલ લોન્ચ કર્યું છે? તો મધ્યપ્રદેશે આ લોન્ચ કરેલું છે મિત્રો. તો મધ્યપ્રદેશે લોન્ચ કર્યું છે. તો સૌથી પહેલાં મધ્યપ્રદેશની રાજધાની શું છે? તો ભોપાલ તેની રાજધાની છે મિત્રો. ત્યારબાદ આવે છે તેના સીએમ કોણ છે? તો શિવરામસિંહ ચૌહાણ. હવે પછી જે મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે રાજ્યપાલ કોણ છે? તો આનંદીબેન પટેલ. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે ગુજરાતના સીએમ જે આનંદીબેન પટેલ હતા તેને કઈ જગ્યાએ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે? તો મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તો એટલું તમને આઈડિયા આવી જોઈએ. આ સંબલ લોન્ચ જે લોન્ચ કરેલી છે સ્કીમ એ શેની માટે છે? તો બીપીએલ ધારકો માટે, જે ગરીબ પરિવારના લોકો છે તેની માટે લાઇટ બિલમાં રાહત મળી શકે. મતલબ 200 રૂપિયા સુધીનું લાઇટ બિલ આવેલું હોય તો તેણે ચૂકવવાનું, અને 200 રૂપિયાથી વધારે લાઇટ બિલ આવેલું, મતલબ 220 રૂપિયા લાઇટ બિલ આવેલું હોય તો 20 રૂપિયા જે સરકાર વધારાની રકમ એ ચૂકવશે બીપીએલ ધારકો માટે. તો એટલું તમને મધ્યપ્રદેશ વિશે જાણકારી હોવી જોઈએ મિત્રો. હવે પછી મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં કોણે સીપીજી મોબાઈલ એપ લોન્ચ કરી છે? જો ચૂંટણી પંચે લોન્ચ કરી છે. સૌથી પહેલાં તો આપણે આઈડિયા હોવી જોઈએ કે ચૂંટણી પંચના અધ્યક્ષ અત્યારે કોણ છે? તો એના અધ્યક્ષ છે ઓમ પ્રકાશ રાવત. મતલબ 3 ઓમ પ્રકાશ રાવત છે. 1 ઓમ પ્રકાશ રાવત છે, તમને પિક્ચરમાં દેખાડું છું 3-3, જેથી એક્ઝામ રિલેટેડ ઘણીવાર પૂછાય છે. તો 3-3ના હું પિક્ચર બતાવી દઉં છું તમને, તમે ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તો 1 ઓમ પ્રકાશ રાવત છે મિત્રો, આ છે ઓમ પ્રકાશ રાવત, એ ચૂંટણી પંચના અધ્યક્ષ છે. ત્યારબાદ સેકન્ડ જે ઓમ પ્રકાશ કોહલી, આ ગુજરાતના રાજ્યપાલ છે. અને ત્યારબાદ જે ત્રીજા જે ઓમ પ્રકાશ સિંહ છે એ યુપીના ડીજીપી છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, કેમ કે એક્ઝામ રિલેટેડ ઘણીવાર પૂછાય છે આ 3 ઓમ પ્રકાશ. તો પહેલા ઓમ પ્રકાશ છે એ ચૂંટણી પંચના અધ્યક્ષ છે, ત્યારબાદ આ ગુજરાતના રાજ્યપાલ છે આવડા, અને આ છે યુપીના ડીજીપી. તો એટલું તમને આઈડિયા હોવી જોઈએ ચૂંટણી પંચના, મતલબ ઓમ પ્રકાશ 3-3 વિશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે, હાલમાં પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ ચૂંટાયા હતા? તો વિશ્વ પટેલ તેના અધ્યક્ષ ચૂંટાયેલા છે. તો તેનો આપણે પિક્ચર પણ તમે બાજુમાં જોઈ રહ્યા છો મિત્રો. આ છે વિશ્વ પટેલ, જે પેમેન્ટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બનેલા છે. તો વિશ્વ પટેલ, આ નામ યાદ રાખવું, અને બાજુમાં પિક્ચર દેખાય છે, આ છે વિશ્વ પટેલ. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં બોલ ટેમ્પરિંગના છેડછાડ પર પ્રતિબંધ કોણે મૂક્યો છે? તો આઈસીસીએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. તો સૌથી પહેલાં આપણા મનમાં ક્વેશ્ચન થશે કે આઈસીસીનું ફૂલ ફોર્મ શું છે? તો આઈસીસીનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ત્યારબાદ ક્વેશ્ચન થશે કે આઈસીસીનું સ્થાપના ક્યારે થઈ હતી? તો 1909ના રોજ આઈસીસીની સ્થાપના થઈ હતી મિત્રો. ત્યારબાદ આઈસીસીનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો દુબઈમાં છે મિત્રો. ત્યારબાદ ક્વેશ્ચન થશે કે ચેરમેન કોણ છે હાલના આઈસીસીના? તો શશાંત મનોહર આઈસીસીના ચેરમેન છે. અને હાલના અધ્યક્ષ કોણ છે? તો ઝહીર અબ્બાસ આઈસીસીના અધ્યક્ષ છે મિત્રો. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ આઈસીસી વિશે. અને બાજુમાં પિક્ચર પણ તમને બતાવેલું છે આઈસીસીનું, અને તેનું આઈસીસીનું ફૂલ ફોર્મ પણ તમને બતાવેલું છે. તેથી આઈસીસીનું ઘણીવાર આ ક્રિકેટ રિલેટેડ પ્રશ્ન આવે ત્યારે ફૂલ ફોર્મ પૂછાય છે, તો આ ફૂલ ફોર્મ યાદ રાખી લઉં મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કુપોષણના વિરોધના અભિયાન શરૂ કર્યું છે? તો ગુજરાતના સીએમ છે મિત્રો. તો સૌથી પહેલાં આપણને આઈડિયા આવશે કે ગુજરાતના કેપિટલ કોણ શું છે? તો ગાંધીનગર ગુજરાતની કેપિટલ છે. ત્યારબાદ ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો ઓમ પ્રકાશ કોહલી તેના રાજ્યપાલ છે મિત્રો. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ ગુજરાત વિશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં યુનેસ્કો ભારતના કયા રાજ્યના ડિઝાઇન યુનિવર્સિટી ફોર ગેમિંગ સ્થાપવાનો નિર્ણય કર્યો છે મિત્રો? તો આંધ્રપ્રદેશ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે? ઘણીવાર મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, પૂછાય છે. તો યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન, આ ઘણીવાર પૂછાય છે, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે મિત્રો. યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે એવું ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તો આ ફૂલ ફોર્મ રટી લઉં, એકવાર યાદ કરી લઉં. તો ત્યારબાદ આપણને મનમાં ક્વેશ્ચન થઈ છે મિત્રો કે યુનેસ્કોની સ્થાપના ક્યારે થયેલી? તો 4 નવેમ્બર 1940ના રોજ સ્થાપના થયેલી હતી, અને હેડક્વાર્ટર છે પેરિસમાં, યાદ રાખજો. એટલું તમને આઈડિયા હોવી જોઈએ યુનેસ્કો વિશે. અને હાલના યુનેસ્કોના ચેરમેન, મતલબ ડાયરેક્ટર જનરલ કોણ છે? તો ઓડી એઝોલે તેના ડાયરેક્ટર જનરલ છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન થશે કે આંધ્રપ્રદેશ દ્વારા
નિર્ણય લીધેલો છે. તો આંધ્રપ્રદેશની રાજધાની શું છે હાલની? તો હૈદરાબાદ છે. આ હૈદરાબાદ પડી મતલબ કારણ છે કે હૈદરાબાદ અને તેલંગાણા જ્યારે જુદું પડ્યું, જ્યારે તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે બે રાજ્યો વચ્ચે કોન્ટ્રાક્ટ થયેલો મતલબ કરાર થયેલો હતો કે 10 વર્ષ સુધી હૈદરાબાદ રહેશે અને 10 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા બાદ અમરાવતી બની જવાનું છે. તો અત્યારે છે હૈદરાબાદ મિત્રો. ત્યારબાદ ક્વેશ્ચન થયો કે હાલના આંધ્રપ્રદેશના સીએમ કોણ છે? તો ચંદ્રબાબુ નાયડુ તેના સીએમ છે મિત્રો. ત્યારબાદ તેના રાજ્યપાલ કોણ છે એવું પૂછે આંધ્રપ્રદેશના? તો ESL નરસિમ્હા રાવ તેના રાજ્યપાલ છે મિત્રો. તો એટલું વસ્તુ તમને યુનેસ્કો વિશે આઈડિયા હોવી જોઈએ, યુનેસ્કોનું ફૂલ ફોર્મ, તેના સ્થાપના દિવસ, કઈ જગ્યાએ તેનું હેડક્વાર્ટર છે તે, અને આંધ્રપ્રદેશ વિશે જાણકારી હોવી જોઈએ. આંધ્રપ્રદેશની રાજધાની શું છે? હૈદરાબાદ. તેનો સીએમ કોણ છે? તો ચંદ્રબાબુ નાયડુ અને તેના રાજ્યપાલ છે ESL નરસિમ્હા રાવ. તો એટલું તમને યાદ હોવું જોઈએ મિત્રો. સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે.